ડીસાથી લાખણી વચ્ચે 60 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ફોર લેન હાઈવેની દેખરેખમાં બેદરકારી છતી થઈ છે। આ ફોર લેન હાઈવેની વચ્ચે 1.5 વર્ષ પૂર્વે ઉગાડવામાં આવેલા અસંખ્ય ઝાડવાઓની સાર સંભાળ ન લેવાતા તેમનું મૃત્યુ નિપજ્યું છે। તે સુકાઈ ચૂક્યા છે। મોટાભાગના હાઈવે રોડો પર હાઈવેની બંને તરફથી પસાર થતા વાહનોની રાત્રિ સમયે લાઇટોનો સામસામે પ્રકાશ એકબીજાની વાહન ચાલકોની આંખોમાં ન પડે તેમજ પ્રકાશને લીધે કોઈ અકસ્માત ન થાય તે માટે રોડ વચ્ચેના ડિવાઈડર પર ઝાડવા ઉગાડવામાં આવે છે। પરંતુ કેટલીક વખત નઠોર તંત્રના પાપે અને વ્યવ્યા પછી સાર સંભાળ ન લેવાતા આખરે ઝાડવા સુકાઈ જાય છે। કંઈક આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે હાલમાં ડીસાથી લાખણી હાઈવે વચ્ચે કે જ્યાં અસંખ્ય ઝાડવા સુકાઈ નામશેષ થયા છે। એક બાજુ હાઈવે નવો બન્યો છે તો વાહન ચાલકોની સ્પીડ પણ વધુ હોય છે અને બીજી બાજુ વાહન ચાલકોની સેફટી અને અકસ્માત ટાળવા ઝાડવાની કદર નથી કરવામાં આવી રહી જેના લીધે ઝાડવા પણ મરી રહ્યા છે અને રાત્રિ સમયે લાઇટોના પ્રકાશમાં અંજાઈ જવાથી અકસ્માત થવાની શક્યતા પણ વર્તાય છે। માટે લાગતા વળગતા જવાબદાર તંત્રએ પોતાની જવાબદારી પર બેદરકારી દાખવવાની જગ્યાએ જવાબદાર બની પોતાની જવાબદારી સંભાળવાની જરૂર વર્તાય છે જેથી રાત્રિના સમયના અકસ્માતોને ટાળી શકાય તેમ છે।